પુસ્તકનું નામ ગાયત્રી પરિવારનું લક્ષ, લેખક ભગવતી દેવી શર્મા. ગાયત્રી પરિવારનું મુખ્ય લક્ષ ગાયત્રી અને યજ્ઞને સદવિચારો અને સત્કર્મોને માધ્યમ બનાવી એમની આવશ્યકતાઓને સમજાવવી અને અપનાવવા માટે જનસામાન્યને પ્રેરિત કરવું છે. ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે નૈતિક તેમજ ચારિત્રિક દૃષ્ટિથી, યુગ નિર્માણ માટે, સામાજિક તેમજ બૌદ્ધિક ક્રાંતિ માટે, આધ્યાત્મિકતા, આસ્તિકતા અને ધાર્મિકતાની પ્રતિષ્ઠાપના માટે સંગઠિત પ્રયત્ન જ સફળ થઈ શકે છે. આ તથ્યને ધ્યાનમાં રાખી યુગ નિર્માણ યોજના દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર નામથી સંગઠિત પ્રયત્ન આરંભ કરવામાં આવ્યો છે, જેના સંપૂર્ણ દેશમાં લગભગ 4 કરોડ કરતાં પણ વધારે સદસ્યો છે. આ સંગઠનની સદસ્યતા માટે કોઈ દાન લેવામાં આવતું નથી, પરંતુ પ્રત્યેક સદસ્ય માટે કેવળ એક જ શરત છે, નિયમિત ઉપાસના તથા સદવિચાર અને સત્પ્રવૃત્તિઓને વધારવી. ગાયત્રી પરિવારના લક્ષ: મનુષ્યમાં દેવત્વનો ઉદય, ધરતી પર સ્વર્ગનું અવતરણ, દુષ્પ્રવૃત્તિઓનું ઉન્મૂલન અને સત્પ્રવૃત્તિઓનું સંવર્ધન, વૈચારિક ક્રાંતિ, વિચારશીલતા અને વિવેકશીલતા વધારવી, રાષ્ટ્ર નિર્માણ માટે જનસાધારણનું માનસિક, નૈતિક, ચારિત્રિક અને આધ્યાત્મિક સ્તરનું ઉત્થાન કરવું, પરસ્પર શાંતિ, સહયોગ અને સદભાવ જગાડી સાંસ્કૃતિક પુનરુત્થાન કરવું, લોકોને પોતાના વિશે, આત્મા વિશે, પરમાત્મા વિશે, પોતાના કર્તવ્યો વિશે જ્ઞાન આપવું. પ્રસ્તુત પુસ્તક ગાયત્રી પરિવારની રૂપરેખા અને ગતિવિધિઓને સુવિસ્તાર સમજાવે છે, જેના માધ્યમથી એક સતયુગી સમાજની સ્થાપના કરી શકાય છે. સદવાક્યો: માનવ જીવનનું ગૌરવ અને સમાજની સુવ્યવસ્થા એ વાત પર નિર્ભર છે કે દરેક વ્યક્તિ બીજા સાથે એવો વ્યવહાર કરે જેવો એ પોતાના માટે બીજા પાસે અપેક્ષા રાખે છે. ગાયત્રી પરિવાર દ્વારા જેટલું મહત્વ હોમ યજ્ઞ પર આપવામાં આવે છે, એટલું જ બલકે એનાથી અધિક જ્ઞાન યજ્ઞ પર આપવામાં આવે છે. આત્મામાં સતોગુણ અને શ્રેષ્ઠતા વધારવાથી કોઈ પણ મનુષ્યનું આંતરિક તેમજ ભૌતિક જીવન સુખ શાંતિમય બની શકે છે અને એમની અનેક સમસ્યાઓ નિવારી શકાય છે. વિચારોમાં પરિવર્તન માટે લેખન અને વાણી બે જ મહત્વના આયોજારો છે. જ્યાં સંભવ હોય ત્યાં બુરાઈને, કુરીતિઓને, વિરુદ્ધ અસહયોગ, પ્રતિરોધ, સંઘર્ષ અને સત્યાગ્રહનો ઉપયોગ કરવો જોઈએ. મહત્વના મુદ્દા: ગાયત્રી પરિવારનું લક્ષ રાષ્ટ્ર નિર્માણ માટે સાંસ્કૃતિક પુનરુત્થાન, વિચાર ક્રાંતિની યોજના, આત્મ કલ્યાણ માટે ઉપાસના.